મારું નામ ખાંટ ભવનભાઈ પૂજાભાઈ, ગામ વડઠલી, હનુમાન કંપા. મારી ખુદની મેટર એવી છે સાહેબ કે ખરેખર હું ખાંટ પરિવારનો છું અને વિરોધ પાર્ટી બામણિયા પરિવાર છે. જ્યારે ખાંટના એક તલાટીએ ખોટી નોંધ બનાવે છે, ખોટા પુરાવા આધાર ઊભા કરીને, તેમાં મારા ફાધરના પૂજાજીના ભાઈ બની બેસેલ છે. તે બાબતે એ લોકો ખોટી નોંધના આધારે વારસાઈ મંજૂર કરવા જાય છે, ત્યારે મેં વધાર જે મૂકી પ્રાંત સાહેબમાં અપીલ દાખલ કરેલી. પ્રાંત સાહેબે નિર્ણય આપેલો 549ની નોંધ ના મંજૂર કરેલી. તેમ છતાં એ લોકો કલેક્ટરમાં જાય છે. કલેક્ટરે પણ પ્રાંત સાહેબના આધારે બધા તમામ આધાર પુરાવાઓ તપાસ કરીને કલેક્ટર સાહેબે પણ એ 549 ના મંજૂર કરેલી. તેમ છતાં મારી વિવાદવાળી નોંધ 152 ખોટા આધાર પુરાવા ઊભા કરીને ઊભી કરેલી. તે બાબતે હાઈકોર્ટમાં તથા પ્રાંત સાહેબમાં મેટર પણ ચાલુ છે હાલ પૂરતી. અને આ લોકોએ વચ્ચે એવું કર્યું કે મને જાણ કર્યા વગર વડઠલી આઉટપોસ્ટના જમાદારે જમાદારોને આરોપીઓ મળવાથી જમાદારે તેમની જોડે રહી અને અચાનક જમાદાર સાથે મારા ખેતરમાં ઊભા રહી ટ્રેક્ટર નખાવી ખેડણ કરેલું. તે બાબતે મેં જમાદારને કહેલું કે સાહેબ, મારી એક બાજુ મેટર ચાલુ છે અને આ વર્ષોથી વડીલો પાસેથી જમીન છે અને કબજો ભોગવટો વર્ષોથી મારો છે. તે જમાદાર સાહેબે મને પ્રેશર આપ્યું કે તું ચૂપચાપ બેસી જા, તારો ફોન બંધ કરી દે, વિડીયો કોઈ ઉતારશો નહીં, વિડીયો ઉતારવાની પ્રોસેસ કરી તો અંદર કરી દે ને, કરવાની કોઈ બારી ના મળશે. આવું પ્રેશર આપી એમને કહેલું કે આ તો હમટો પરિવાર છે, તું એકલો છે, શું કરવાનો છે, અને આ તો 50 નાખી તો તું 50 આપવાનો છે. આવી ધાકધમકીથી પ્રેશર આપી અને મારી જમીનમાં આરોપીઓ ઊભા રાખી અને પોતે જમાદાર રૂબરૂબ રહી અને ખેડણ કરાવેલ છે. અને એટલું પ્રેશર આપતો તેમ છતાં જમાદારે કહેલું કે કયા ટાઈમે આ લોકો મૃત્યુ કરશે, તું વધારે દાદેગીરી કરીશ પણ ચૂપચાપ જમીન આપી દેજે, અને જમીન જો લેવાની ફરી પ્રોસેસ કરી તો કયા ટાઈમે આ લોકો બહુમતીથી મૃત્યુ કરશે એ પણ તને ખબર ના પડે, અને હું પણ અંદર કરી દઈશ તો નીકળવાની બારી પણ ના મળે. એ બાબતે મારી હાલમાં કોઈ સેફ્ટી નથી એ હું સરકાર સાહેબશ્રીને જણાવું છું કે મારું કોઈ રક્ષણ હાર થાય અથવા કોઈ, મારા જૂથ મોટું નથી, કુટુંબ પરિવાર પણ મોટો નથી, એમના મોટા જૂથવાળા છે, નોકરિયા રિટાયર્ડો છે. આજે શું કર્યું તમે? આજે કોને રજૂઆત કરવા આવ્યા? આજે DSP કચેરી આવ્યો તો રજૂઆત કરવા માટે. શું કીધું એમને? એમને કીધું કે અરજી આપી દો અને ઈશ્રી બેનને પણ આપી દો અને તમને ન્યાય તો મળશે જ એવું હાલ પૂરતું કહેલું છે.